પાડી હાઈવે પર ઘેટા બકરા ભરેલ ટ્રકને રોકીને તોડફોડ કરી ચાલકને માર મારતા પાડી પોલીસ મથકે 200 જેટલા મુસ્લિમોનું ટોળું ધસી આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 ઉપર શુક્રવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં દમણી ઝાંપા હાઈવે ઉપર રાજસ્થાનથી મુંબઈ બે ટ્રકમાં ઘેટા બકરા ભરેલ ટ્રકને 5-6 જેટલા ઇસમોએ રોકીને ટ્રકના ચાલક અને ક્લીનરને માર મારી ટ્રકને તોડફોડ કર્યાની ઘટનાને પગલે પાડી પોલીસ મથકે 200થી વધુ મુસ્લિમોનું ટોળું ધસી ગયું હતું અને હુમલો કરી ભાગી છૂટેલાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રોકી નથી મેં ગાડી, મેં આગળ હાલો રોકો, યાર લાઠી મારે તો ક્યાં મારે, આગળ આવીને એની પછી મારતી રોકી દીધી, પછી ક્યાં જાઉં. એ લોકો શું લઈને આવ્યા હતા? હા, એ લોકો શું લઈને આવ્યા? એક તો હતી મોટી બાઇક, બે ત્રણ બાઇક હતી, બે મારુતિ કાર હતી. આ બધી જોઈને પછી રોકાડી પાસે પછી હું કર્યું તમારી સાથે? મારે પેલી પરમિટ લીધું, રોકા રોકી દીધી, બીજું શું કરે, મોબાઈલ, ચાબી, લાઇસન્સ, અને આગળ પૈસા આવી જાય પડ્યા તો ભાઈ લઈને ગયા, ખબર કહું કેટલા થયા, કેટલા કેટલા પૈસા ગયા? 5-6 હજાર રૂપિયા સર. ને એ લોકો ક્યાં નાસી ગયા? કેટલા જણા હતા? અમે બહુ ઘણા જણા હતા, અમે શું ખબર પડે. એ લોકો શું લઈને આવ્યા હતા? હા, શું લઈને આવ્યા હતા? હું હતી. એ લોકો શું બાઇક પર? બાઇક હતા, બાઇક, બાઇક, મારુતિ કારો. ને લાકડી વગેરે કે લઈને? લાકડી વગેરે થઈ ને. પછી કેટલા જણા માર માર્યા તમારા માટે? 4-5 જણા હતા મારવા માટે. હા, કેટલા જણને માર્યા તમારા માણસને? બે માણસ હતા, એક બાઉ માર. તમે ક્યાંથી ક્યાં ભરીને શું ભરીને જતા હતા? બકરા ભરીને. બધું કાયદેસર? કાયદેસર. લાઇસન્સ બાઇસન્સ પરમિટ બરમિટ? પરમિટ હા, જમા પડ્યો લાઇસન્સ બંધ. ને ક્યાં આગળ બન્યું આ ઘટના? ક્યાં બન્યું ઘટના? ઘટના ક્યાં બની? અહીંયાથી લારે પાડે પાછળ હુઆ દમણી જાય, હુઆ જાય પકડે દમણી જાય પપ્પા. અબે પોલીસ મે આપ ક્યાં કરને કા ફરિયાદ? ફરિયાદ તો કરવાની છે ને, ગાડી તો આ ફરિયાદ તો કરવાની છે ને, જો પોલીસ ને કરે તો હું કરું? પબ્લિક જવા દેતા નથી. તને સહકાર આપેલ છતાં આજે આમ મુસ્લિમો ઉપર આડેધડ હુમલાઓ થઈ રહ્યા છે જાહેર માર્ગો પર, જેના ઉપર પોલીસ કડકમાં કડક હુમલા લેશે, નહીં તો અમારે કાયદો ઉપર વિશ્વાસ જે છે એ ડગમગી જાય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કેટલી ટ્રકને પકડવામાં, કેટલી ટ્રકને નુકસાન કરવામાં આવ્યું? બે ટ્રકને પીછો કરીને રોકવામાં આવી, એક ટોલ નાકા ઉપર તોડફોડ કરીને લૂંટ કરી લીધી, અને એક અહીંયા નાકા પર મારતા હતા જ્યાં મુસ્લિમ ભાઈઓ પાર્ટીના દોડી ગયા અને એમને બચાવ્યા. હવે મુસ્લિમ સમાજ એ આશા રાખે છે ભાજપથી કે ભાજપના લીડરોથી પણ એ આશા રાખે છે કે અમને સંપૂર્ણ સહકાર મળે, નહીં તો આવતા દિવસોમાં અમને વિચારવાનો વક્ત આવી ગયો છે. ચાલુ રહી રહી છે એમને, હવે એમને કાર્યવાહી જેવી થશે તે પછી. કયો ગુનો નોંધાવો છે આમાં? લૂંટનો ગુનો નોંધાવો જોઈએ આમાં, કે ત્યાં ચોખ્ખું છે, પૈસા લૂંટી લઈ ગયા છે, મોબાઈલ લૂંટી લઈ ગયા છે, બે માણસો હજુ તો ગુમ છે, જે એક બીજી ગાડી છે એના બે માણસો હજુ ગુમ છે. હું લાગે આ બધું નિયમિત રેગ્યુલર હતું, પરમિટ વગેરે બધું કાયદેસર છે, એમની ચકાસણી કરવા માટે અમે બધા ડોક્યુમેન્ટની માટે બધું સાહેબને આપ્યા છે. આ લૂંટ કરવા પાછળ કોણ નો હતો તો અને એના માટે કે પોલીસે? પોલીસ નું કામ છે, પોલીસ કરશે. અમે એક વ્યક્તિ પકડાયો છે, એને પોલીસ સ્ટેશન અમે હાજર કર્યો છે, હવે પોલીસ એમને પૂછીને કાર્યવાહી કરશે. આ ઘટના સમગ્ર ક્યાં બની હતી? એક પાડી પોલીસ પાડી પેટ્રોલ પંપ ના પાસે, ભારત પેટ્રોલ પંપ પાસે, અને બીજી અગાડી ટોલ નાકા પાસે, બગવાડા ટોલ નાકા પાસે. કેટલા ઇસમો આવ્યા હતા એ લોકોને જણાવ્યા મુજબ? 5-7 માણસ હતા. ને શું લઈને આવ્યા હતા એ લોકો? હાથમાં લાકડા ને હતું. બીજું શું શું નુકસાન કર્યું? ગાડીનું પૂરું નુકસાન કર્યું છે, તમે જોઈ શકો છો, ગાડીનું સેટિંગ ઉડાડી શકો છો, પૂરી ગાડીનું નુકસાન કર્યું છે. બે માણસોને જે માર માર્યા છે એમના હાથમાં ને એમના પેટમાં ને એમાં, એને અમે પોલીસ આપે ત્યારે અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે લઈ જાઓ. પાડીના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આ ઘટનામાં પોલીસ લૂંટનો ગુનો દાખલ કરવાની માંગ પણ કરી હતી. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાડી.